નમસ્કાર મિત્રો, પઢાઈ પેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ડિસ્કસ કરીશું ગુજરાતમાં ડેલી ક્વિઝ કરંટ અફેર્સના, જે આજની તારીખને લગતા છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. પહેલો પ્રશ્ન છે, તાજેતરના અહેવાલ અનુસાર ભારતમાં નવકિરણ યોગ્ય ઉર્જા ક્ષમતા 30/11/2018 રોજ કેટલી GW સુધી પહોંચી છે? તો મિત્રો, આનો જવાબ હશે, આપની સમક્ષ હાઈલાઇટ કરી દો, 74 આનો જવાબ હશે મિત્રો. તો આપ સમજી શકો છો કે આપણે જે રિન્યુએબલ એનર્જી છે એમાં આગળ વધી રહ્યા છે, એટલે નવકિરણ યોગ્ય ઉર્જા એટલે રિન્યુએબલ એનર્જી કહેવાય એને, બરાબર. આગળ જોઈએ. ભારતમાં ઓલિવ રેડલી કાચબામાં સૌથી મોટો રૂકેર કયા દરિયાનો અભયારણ્ય છે? તો મિત્રો, આનો જવાબ આવશે ગહીરમઠ બીચ, એટલે કે ગહીરમઠ અભયારણ્ય, જે ગહીરમઠ બીચ ઉપર આવેલું છે. અને આ જે ઓલિવ રેડલી ટર્ટલ છે એ ઉરિસ્સામાં જોવા મળે છે. અને હમણાં જે ભુવનેશ્વરમાં જે હોકી વર્લ્ડ કપ યોજાયો હતો ત્યાંનું જે મેસ્કોટ હતું એ બી ઓલિવ રેડલી ટર્ટલ હતું. તો મિત્રો, આ વાત ખાસ ધ્યાન રાખજો. થઈ શકે કે આવનારી ઘણી એક્ઝામોમાં આ પ્રશ્ન પૂછી શકાય, બિકોઝ આટલી બધી જે એક્ઝામ આવી એમાં મેસ્કોટના, જેમ ઇન્ડોનેશિયામાં જે ગેમ્સ યોજાયા હતા કોમનવેલ્થ ગેમ્સ, એના મેસ્કોટના પૂછાયા હતા. પછી આના જે હોકી વર્લ્ડ કપ યોજાયો હતો એના બી મેસ્કોટના પ્રશ્નો પૂછાવાની સંભાવના ઘણી વધારે છે. એટલે યાદ રાખવું કે જે ઓલિવ રેડલી કાચબા છે એ હોકી લીગ જે હમણાં થઈ હતી એના મેસ્કોટ હતા. અને આ ઉપરાંત જે આ જે અભયારણ્ય છે અહીંયા બી ઓલિવ રેડલી ટર્ટલ જ છે. આગળ જોઈએ. અનુયાયીઓ સાથે મેળ ખાતા જૂના નામ સાથે અંડમાન ટાપુનું નામ, જૂનું નામ એટલે અહીંયા કંઈક નામો આપવામાં આવે છે અને નવું નામ શું છે એ આપવામાં આવ્યું છે. તો જોઈએ, એએસ આઇલેન્ડ્સ, બી નીલ આઇલેન્ડ્સ, સી હેવલક આઇલેન્ડ્સ. અને આ બધા જૂના નામો હતા. હવે જે નવા નામો છે એ એકવાર જોઈ લઈએ. નેતાજી સુભાષચંદ્ર બોઝ આઇલેન્ડ, શહીદ દ્વીપ આઇલેન્ડ, સ્વરાજ આઇલેન્ડ, એટલે આ નામ છે અને મેચ ધ ફોલોઈંગની જેમ છે, બરાબર. તો આનો આપણે આન્સર જોઈ લઈએ. હું તમને 2 મિનિટ ગેસ કરવા માટે આપી શકું છું અને જોઈએ તમને આના વિશે કંઈક નોલેજ છે કે નહીં. ચલો મિત્રો, આનો આન્સર જોઈએ. આનો આન્સર છે એ, આનો આન્સર છે એ, એટલે કે પહેલાનું પહેલું, બીજાનું બીજું, ત્રીજાના ત્રીજું. એટલે જોવા જઈએ તો નેતાજી સુભાષચંદ્ર બોઝ જે છે એ એસ રોસ આઇલેન્ડ તરીકે ઓળખાશે, બી નીલ્સ આઇલેન્ડ છે એ શહીદ દ્વીપ તરીકે ઓળખાશે, અને સી હેવેલક જે આઇલેન્ડ છે એ સ્વરાજ આઇલેન્ડ તરીકે ઓળખાશે. આ જીકેનું ક્વેશ્ચન છે મિત્રો. આગળ જોઈએ. 26મી રાષ્ટ્રીય ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ 26મી જે રાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ કોંગ્રેસ હતી આનું ઉદ્ઘાટન જે છે એ ભુવનેશ્વરમાં કરવામાં આવ્યું છે. અને મિત્રો, કહેવા માંગીશ કે ભુવનેશ્વર જે છે એ ઓરિસ્સાનું કેપિટલ છે. તો અને ઓરિસ્સા વિશે આપણે જાણ્યું હમણાં કે ઓલિવ રેડલી કાચબા જે છે ત્યાં મળે છે, અને હોકી વર્લ્ડ કપ જ્યાં યોજાયો હતો, આ હોકી વર્લ્ડ કપ જ્યાં યોજાયો હતો ઓરિસ્સાની અંદર, ત્યાંની રાજધાની ભુવનેશ્વરમાં જ યોજાયો હતો. તો આ એક વાર ધ્યાન રાખવી. આગળ જોઈએ. અટલ ભાસ્કર યોજના કઈ ટ્રેનના લોકોને ટ્રેનથી સંબંધિત છે? એટલે એક નવી યોજના ચાલુ કરવામાં આવી છે, અટલ ભાસ્કર યોજના. આ કઈ ટ્રેન લોકોને આધારિત છે, એટલે ટ્રેન સંબંધિત છે? તો મિત્રો, આનો જવાબ હશે ભાષા અર્થઘટન કૌશલ્ય, બરાબર. આગળ જોઈએ. કઈ સંસ્થા MSP ન્યૂનતમ સપોર્ટ પ્રાઇઝ એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇઝની ભલામણ કરે છે? તો મિત્રો, આનો જવાબ હશે CACP, બરાબર. ગ્વાલિયામાં તાનસેન મ્યુઝિયમ ફેસ્ટિવલનું ઉદઘાટન થયું છે. સમારંભમાં MP સરકારે વાર્ષિક તાનસેન સન્માનને મંજુ મહેતાને પ્રદાન કર્યું છે. તે કયું સાધન વગાડે છે? તો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શ્રી મંજુ મહેતાજી કયો સાધન વગાડે છે? તો મિત્રો, આનો જવાબ હશે સિતાર. મંજુ મહેતાજી સિતાર વગાડે છે, આપણે જોઈ શકીએ છીએ આમાં ફોટોમાં, બરાબર. તો તમે
મિત્રો આપણે ફોટામાં નિહાળી શકીએ છીએ. અને બીજી એક વાત કે અહીંયા મારે તમને સીપીઆઈસીનું ફૂલ ફોર્મ કહેવાનું છે. મિત્રો એનું ફૂલ ફોર્મ છે કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસીસ, જે ટેકાના ભાવ જે નિર્ધારિત કરે છે આ સંસ્થા કરે છે. તો આ એક વાત ધ્યાન રાખવી. અને મિત્રો આ હતું આજનું ક્વિઝ. આશા રાખીએ છીએ આપને આ ક્વિઝ ગમ્યું હશે. જો આપને આ ક્વિઝ અને અમારી મહેનત ગમી હોય તો કૃપા કરીને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવતીકાલે આપણે ફરી મળીશું કંઈક નવા સમાચાર, કંઈક નવી ન્યૂઝ સાથે, કંઈક નવું કરંટ અફેર કે કંઈક નવું મટીરિયલ લઈને કે ઇન્ફોર્મેશન લઈને. ત્યાં સુધીમાં જય હિન્દ જય ભારત. મિત્રો ફરી મળીશું.